हिंदी राष्ट्रीय महासभा मवाड़वादी नेताओं जहालवादी नेताओं ए बधा विषे आपणे जोई लीधुं। एना सिवाय जे बंगाळानुं आंदोलन हतुं, बंगभंगनुं आंदोलन एटले के बंगाळाना भगला पाडवानुं આંદોલન હતું, એના વિશે પણ આપણે જોઈ લીધું। હવે આ જે મવાડવાદી નેતાઓ અને જહાલવાદી નેતાઓ છે, એમાં જે જહાલવાદી નેતાઓ હતા એમાં લાલપાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા જહાલવાદી નેતાઓ એમાંના એક નેતા એટલે કે લોકમાન્ય તિલક એટલે બાળ ગંગાધર તિલક જે બાળ તરીકે ઓળખાતા હતા, તો એમના વિશેની માહિતી મેળવીએ। જુઓ પાના નંબર 19 ઉપર કે લોકમાન્ય તિલક તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર તિલક જહાલવાદના મુખ્ય નેતા હતા। તેમણે એક મંત્ર આપ્યો, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જંપીશ। તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતી ઉત્સવ ઉજવવાનું શરૂ કર્યું। તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના બે વર્તમાન પત્રો શરૂ કર્યા। તેની ખૂબ સારી અસર થઈ। ઈસવીસન 1916 માં હોમરૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી। કોને? તો લોકમાન્ય તિલકે। એ લોકમાન્ય તિલક એ કેવા હતા? જહાલવાદના મુખ્ય નેતા હતા। એમને એક મંત્ર આપ્યો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ। તેમણે પાછું ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતી જો ઉત્સવ ઉજવવાનું શરૂ કર્યું કે જેથી લોકો ભેગા થાય અને એ લોકોને સમજાવી શકે અને કહી શકે, લોકોનામાં જાગૃતિ લાવી શકે, લોકોનામાં વિકાસ લાવી શકે, એના માટે એમને ઉત્સવ ઉજવવાનું શરૂ કર્યું। બીજું કે એમને વર્તમાન પત્રો શરૂ કર્યા, કયા કયા? તો મરાઠી ભાષામાં કેસરી નામનું વર્તમાન પત્ર અને બંગાળી ભાષામાં અંગ્રેજી ભાષા પહેલું મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના બે વર્તમાન પત્ર એમણે શરૂ કર્યા। એની અસર સારી થઈ અને તેનાથી ઈસવીસન 1916 માં જે હોમરૂલ ચળવળ છે એ હોમરૂલ ચળવળમાં પણ તેમણે ભાગ લીધો હતો। કોને? તો બાળ ગંગાધર તિલકે। ત્યાર પછી છે લાલા લજપત રાય, જે ઓળખાતા લાલ તરીકે, એટલે કે લાલ બાલ અને પાંદી ત્રિપુટી હતી એમાં બાળ તરીકે બાળ ગંગાધર તિલક એટલે કે લોકમાન્ય તિલક અને લાલ તરીકે લાલા લજપત રાય। લાલા લજપત રાય શેરે પંજાબ તરીકે જાણીતા, તે પંજાબના હતા એટલે શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા। તેમણે ધી પંજાબી અને ધી પીપલ જેવા વર્તમાન પત્રો શરૂ કર્યા હતા। ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો, પોલીસની લાઠીઓના પ્રહાર થયા। ત્યારે તેમણે કહ્યું હતું, મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનને ખાઈ બની રહેશે। તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા, ત્યાં તેમનું અવસાન થયું। જેવી રીતના લોકમાન્ય તિલકે વર્તમાન પત્રો શરૂ કર્યા, એના લાલા લજપત રાયે પણ બે વર્તમાન શરૂ કર્યા, એક ધી પંજાબી અને ધી પીપલ જેવા બે વર્તમાન પત્રો શરૂ કર્યા। બીજું કે 1928માં જે સાયમન કમિશન, ઇંગ્લેન્ડનું બ્રિટિશરોનું એક સાયમન કમિશન એક ટીમ હતી સમિતિ જેવી, અને એ ભારત આવતું હતું તો એનો એને વિરોધ કર્યો કે સાયમન ગો બેક, એ બધું તમારે અગાઉના પાઠોમાં આવશે, પણ એનો વિરોધ કર્યો અને એનો વિરોધ કર્યો એટલે અંગ્રેજોએ એમને લાઠીઓના પ્રહાર કર્યા અને એ લાઠીઓના પ્રહારથી એમને ઘા પડ્યા એટલે કે ઈજા થઈ અને પછી એમને દવાખાનામાં દાખલ કર્યા, ત્યાં તેમનું અવસાન થયું। ત્યાર પછી છે બિપિન ચંદ્ર પાલ, એટલે જે પાલ તરીકે ઓળખાતા હતા, એટલે લાલ બાલ અને પાનની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા બિપિન ચંદ્ર પાલ હતા। શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા। પહેલા પાઠમાં હતું રાજા રામ મોહન રાયની એક સંસ્થા, એ બ્રહ્મો સમાજ હતી, તો એ આ બિપિન ચંદ્ર પાલ એ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા। તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાન પત્ર શરૂ કર્યું હતું। અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો। તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી
હતા એટલે કે આજે બિપિનચંદ્રપાલ છે બિપિનચંદ્રપાલે ન્યૂ સાપ્તાહિક ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક સાપ્તાહિક એટલે દર અઠવાડિયે આવે રવિવારે આ રવિવારે આવ્યું હોય તો આવતા રવિવારે આવે એટલા એમને એ સાપ્તાહિક વર્તમાનપત્ર શરૂ કર્યું અને બીજું વંદે માતરમ નામનું પણ વર્તમાનપત્ર શરૂ કર્યું લો અને જે અંગ્રેજ સરકાર હતી એ એવું સમજતી હતી કે આ લોકો જે લાલા લાજપતરાય બિપિનચંદ્રપાલને લોકમાન્ય તિલક છે એ લોકો આપણા અંગ્રેજ સરકારે આપણા દેશના યુવાનોને હિંસક માર્ગે વાળે છે એવો એમના પર આરોપ મૂક્યો તેથી તે કેવા બન્યા લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી બન્યા ત્યાર પછી છે મુસ્લિમ લીગની સ્થાપના જેની સાલ છે 1906 તો અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને નાચ કરોની નીતિ અપનાવી હતી ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં સફળ અંગ્રેજો સફળ રહ્યા પરિણામે ઈસવીસન 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન વાઇસરો મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોક સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી હવે શું થયું કે અંગ્રેજોએ જે બંગાળમાં ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી હતી અને એ નીતિ અપનાવવા એમને શું હતું કે 7 કરોડની વસ્તી છે તો એની અંદર બિહાર અને ઓડિશા રાજ્ય અલગ કરવાના હતા પણ એમને શું કર્યું કે હિન્દુ અને મુસ્લિમોને અલગ કર્યા એટલે કે જ્યાં મુસ્લિમ બહુમતી હોય એ રાજ્યને અલગ કરવાનું એમનો કાવતરું હતું અને એ કાવતરાને લીધે મુસ્લિમોના એક જૂથને એમને સમજાવવામાં સફળ કર્યા કે તમે હિન્દુ અને મુસ્લિમ બે કોમ અલગ અલગ છે બંનેનો ધર્મ અલગ અલગ છે એ લોકોને સમજાવ્યા તેથી મુસ્લિમ લીગની એક સમિતિ એક જૂથ છે એમને સફળ બન્યા અને એમને મુસ્લિમ લીગ નામની એક સંસ્થા સ્થાપી અને એના વડા હતા આગા ખાન પછી ઢાકાના નવાબ હતા સલીમુલ્લાહ ખાન આ બધાએ આ જે મુસ્લિમ લીગ હતી એ લીગની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી એટલે કે એ સંસ્થાની સ્થાપનામાં આ લોકોએ ભાગ ભજવ્યો હતો ત્યાર પછી છે હોમ રૂલ આંદોલન એ છે 1916માં તો એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલકે પુનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી તિલકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જંપીશ તિલકે કેસરી મરાઠા અખબારમાં લેખો લખ્યા ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યો આ દરમિયાન તિલકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા એટલે કે જે લોકમાન્ય તિલક હતા એટલે કે બાળ ગંગાધર તિલક એમને ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી અને તેની અંદર એમને જણાવ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ એના માટે એમને કેસરી અને મરાઠા નામના વર્તમાનપત્રો શરૂ કર્યા એમને ભાષણો કર્યા લોકમત મેળવ્યો અને તેનાથી એ બાળ ગંગાધર તિલક કેવા શું નામ તરીકે ઓળખાવા લાગ્યા લોકમાન્ય લોકોને માન્ય એટલે કે લોકો એમને માન્ય ગણવા લાગ્યા લોકો એમની વાતો માનવા લાગ્યા એટલે એમને લોકમાન્ય તરીકે ઓળખાવા લાગ્યા અને એ જ અરસામાં એની વેસન ડે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી આ બંને સંસ્થાનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ એટલે જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો હતો એની વેસન ડે તેમના સાપ્તાહિક ધી કોમન વિલ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા એટલે કે આજે એનિવેશનનો ફોટો છે અગાઉના જે કે બિપિનચંદ્રપાલ લાલા લાજપતરાય બાળ ગંગાધર એ લોકોના ફોટા પણ તમારી ચોપડીમાં આપેલા છે તે તમે જોઈ લેજો જ્યારે એ બાળ ગંગાધર તિલકે હોમ રૂલ લીગની સ્થાપના કરી એવી રીતના આ જે એનિવેશન છે એમને પણ ક્યાં આગળ સ્થાપના કરી મદ્રાસમાં 1916માં સ્થાપના કરી અને બંને સંસ્થાનો હેતુ શું હતો કે બંધારણીય માર્ગે રાજ્યતંત્ર મેળવવાનો એની બેસન ડે પણ સાપ્તાહિક એટલે કે દૈનિક ધી કોમનવેલ્થ આપણું દૈનિક સાપ્તાહિક એટલે અઠવાડિયે આવે એવું વર્તમાનપત્ર શરૂ કર્યું અને દૈનિક આવે એવું ન્યૂ ઇન્ડિયા નામનું વર્તમાનપત્ર શરૂ કર્યું એની બેસન ડે બ્રિટિશ સરકારને હિંદને જવાબદાર રાજ્યતંત્ર અને ભૂ સ્વરાજ્ય
વહેલી તકે આપવા અનુરોધ કર્યો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે ભમરોલ આંદોલનને ટેકો આપ્યો. અંગ્રેજ સરકાર એનિવેશનની ચળવળથી ચોંકી ઉઠી. મદ્રાસ સરકારે એનિવેશનની ધરપકડ કરી. તેમને ઉટાકા મનમાં નજરકેદ રાખવામાં આવ્યા. એનિવેશનને મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સંઘર્ષો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. છેવટે અંગ્રેજ સરકારને તેમને છોડી દેવાની ફરજ પડી. એટલે કે આજે એનિવેશન છે એમને મુસ્લિમ કોંગ્રેસ અને એટલે જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એને પણ ટેકો આપ્યો અને એમની જે બધી ચળવળ હતી એ ચળવળથી અંગ્રેજ સરકાર ચોંકી ગઈ એટલે એમને એની ધરપકડ કરી અને ક્યાં રાખ્યા ઉટાકા મનમાં એમને નજર કેદ રાખ્યા અને એમને નજર કેદ રાખી એટલે દેશના લોકો અંગ્રેજો વિરુદ્ધ ઠેર ઠેર વિરોધ કરવા લાગ્યા અને છેવટે અંગ્રેજોએ એનિવેશનને છોડી દેવા પડ્યા. હવે ત્યાર પછી છે લખનૌ કરાર. તો એ હવે આપણે આવતા ભાગમાં જોઈશું.